विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल मा आपनो हार्दिक स्वागत छे। बाळको, आजे धोरण 3 विषय छे गणित। गणितनी अंदर आपणे प्रकरण 7 सुधी पूर्ण करेलू छे। बाळको, आजे आपणे थोड़ू पुनरावर्तन करवानो छे, जेमा हूँ तमने 1 થી 50 सुधीनी संख्या लखता अने वाचता शीखवीश। तो बाळको, तमारे पण गणितनी पाकी नोट में 1 થી 50 सुधीनी संख्या शब्द साथे लखवानी छे अने बोलती पण जवानी छे। तो तमे पण तमारी नोटबुक अने पेन्सिल लई लो। चलो बाळको, तमारे गणितनी नोटबुकनी अंदर आ रीते ऊपर लखवानुं छे, संख्या वांचन अने लेखन, जेमां आ रीते तमारे खाना की देवाना छे। अंकमां 1 लखवानुं छे, सामे शब्दमां 1 लखवानुं छे, त्यार पछी अंकमां 2, शब्दमां 2, अंकमां 3, शब्दमां 3, त्यार पछी अंकमां 4 अने शब्दमां 4। पछी आगळ जोईए, 5 અડે 5, સામે શબ્દમાં પણ લખવાનું છે 5, ત્યાર પછી 6, શબ્દમાં પણ લખીશું 6, ત્યાર પછી 7, સામે શબ્દમાં પણ લખવાનું છે 7, ત્યાર પછી 8, શબ્દમાં પણ 8, ત્યાર પછી 9, સામે શબ્દમાં લખવાનું 9, અને એકડે મીંડે 10, તો સામે શબ્દમાં પણ તમારે લખવાનું છે 10। તો બાળકો, આ રીતે સારા અક્ષરે તમારે અંકમાં અને શબ્દમાં સંખ્યા લખવાની છે। એકડે મીંડે 10 પછી કેટલા આવશે? હા, 2 એકડા 11, અગિયાર, ત્યાર પછી 1 બગડે 12, 12 પછી શું આવે બાળકો? 13, 1 તગડે 13, ત્યાર પછી 1 ચોગડે 14, 14 પછી 1 પાંચડે 15, 15 શબ્દમાં કેમ લખાશે બાળકો? 15, ત્યાર પછી 1 છગડે 16, શબ્દમાં લખવાનું 16, ત્યાર પછી 1 સાતડે 17, 17, 17 પછી શું આવે બાળકો? 18, 1 આઠડે 18, શબ્દમાં પણ લખવાનું 18, ત્યાર પછી 1 નવડે 19, 19 પછી શું આવે 2 મીંડે 20, તો આ રીતે 20 સુધી આપણી સંખ્યા શબ્દમાં અને અંકમાં લખી। 20 પછી શું આવે બાળકો? 21, તો આગળ લખવાનું 2 એકડે 21, ત્યાર પછી 2 બગડા
बावीस, एकवीस बावीस पची बगड़े तगड़े त्रेवीस, त्रेवीस पची शू आवे बाळको चौवीस, बगड़े चोगड़े चौवीस, त्यार पची चौवीस पची बगड़े पांचड़े पच्चीस, पच्चीस पची पची शू आवे बाळको बगड़े छगड़े छवीस, त्यार पची बगड़े सातड़े सत्यावीस, सत्यावीस पण लखी शको अने सत्तावीस पण लखी शको छो, त्यार पची बगड़े आठड़े अठावीस, बगड़े आठड़े अठ्यावीस पची शू आवे बाळको बगड़े नवड़े ओगणत्रीस, अने छेल्ले तगड़े मींडे त्रीस। तो आ रीते बाळको तमारे पण एक बाजु अंकमां अने बीजी बाजु शब्दमां, तो आ रीते पेन्सिल थी सारा अक्षरे तमारे लखतु जवानू छे। त्रीस पछी शुं आवे बाळको तगड़े एकड़े एकत्रीस, एकत्रीस, त्यार पछी तगड़े बगड़े बत्रीस, बत्रीस, त्यार पछी बे तगड़ा तेत्रीस, तेत्रीस पछी शू आवे बाळको तगड़े चोगड़े चौत्रीस, चौत्रीस, तगड़े चोगड़े चौत्रीस पछी तगड़े पांचड़े पांत्रीस, तगड़े पांचड़े पांत्रीस पछी तगड़े छगड़े छत्रीस, छत्रीस, त्यार पछी तगड़े सातड़े साड़त्रीस, तगड़े सातड़े साड़त्रीस पछी आवशे तगड़े आठड़े आड़त्रीस, त्यार पछी तगड़े नवड़े ओगणचालीस, तगड़े नवड़े ओगणचालीस पछी चोगड़े मींडे चालीस। तो आ रीते आपणे चालीस सुधी अंकमां अने शब्दमां लख्या। હવે શું આવશે બાળકો? ચોગડે મીંડે ચાલીસ પછી શું આવે? તો કે ચોગડે એકડે એકતાળીસ, એકતાળીસ, ત્યાર પછી ચોગડે બગડે બેતાળીસ, ચોગડે બગડે બેતાળીસ પછી શું આવે? ચોગડે તગડે તેતાળીસ, તેતાળીસ પછી બે ચોગડા ચુમ્માળીસ, બે ચોગડા ચુમ્માળીસ પછી શું આવે? ચોગડે પાંચડે પિસ્તાળીસ, પિસ્તાળીસ પછી ચોગડે છગડે
46 ચોગડે છગડે 46 પછી ચોગડે સાતડે 47 ચોગડે સાતડે 47 પછી ચોગડે આઠડે 48 48 પછી શું આવે બાળકો ચોગડે નવડે 49 49 અને છેલ્લે પાંચડે મીંડે 50 તો બાળકો આપણે 1 થી 50 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખી છે. હજી પણ એક વખત આપણે સાથે બોલીએ. તમે પણ બાળકો મારી સાથે બોલતા જજો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. જો બાળકો તમને અંકમાં લખતા તો આવડે જ છે, પણ આપણે શબ્દમાં શીખવાનું છે તો તમે ખાસ ધ્યાન રાખજો કે આ સંખ્યા છે એને શબ્દમાં કઈ રીતે લખી શકાય. ત્યાર પછી 2 એકડા 11 તો અગિયાર. ત્યાર પછી 12 તો 12. 1 એકડે 13 શબ્દમાં કેમ લખાય? 13. 1 એકડે 14 તો શબ્દમાં લખાય 14. 1 એકડે 15 તો શબ્દમાં લખાય 15. 1 એકડે 16 શબ્દમાં લખવાનું 16. 1 એકડે 17 શબ્દમાં તમારે લખવાનું 17. ત્યાર પછી 1 એકડે 8 18 સામે શબ્દમાં લખવાનું 18. ત્યાર પછી 1 એકડે 9 19 શબ્દમાં લખવાનું 19. અને છેલ્લે બગડે મીંડે 20 તો શબ્દમાં પણ તમારે લખવાનું 20. 20 પછી શું આવે બાળકો? હા, બગડે 1 એકડે 21 તો શબ્દમાં તમારે લખવાનું 21. ત્યાર પછી 2 બગડા 22 શબ્દમાં તમારે લખવાનું 22. બગડે તગડે 23 શબ્દમાં 23. બગડે ચોગડે 24 સામે શબ્દમાં લખવાનું 24. બગડે પાંચડે 25 25. બગડે છગડે 26 શબ્દમાં પણ તમારે લખવાનું 26. બગડે સાતડે 27 સામે શબ્દમાં લખવાનું 27. બગડે આઠડે 28 સામે શબ્દમાં લખવાનું 28. બગડે નવડે 29 અને તગડે મીંડે 30. ત્યાર પછી તગડે 1 એકડે 31 ત
તગડે બગડે 32, બે તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35, તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39, અને ચોગડે મીંડે 40. ત્યાર પછી ચોગડે એકડે 41, ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, બે ચોગડા 44, ચોગડે પાંચડે 45, ચોગડે છગડે 46, ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, અને પાંચડે મીંડે 50. તો બાળકો, આજે આપણે 1 થી 50 સુધીની સંખ્યા લખતા અને વાંચતા શીખ્યા. હવે તમે તમારા હોમવર્કની નોંધ કરી લેજો. તો બાળકો, HW કરી અને લખજો. 1 થી 50 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં ગણિતની પાકી નોટમાં લખવી. બાળકો, અહીંયા મેં તમને 1 થી 50 સુધીની સંખ્યા અંકમાં અને શબ્દમાં કેવી રીતે લખાય એ સમજાવ્યું છે. તો તમારે એ જ રીતે તમારી ગણિતની પાકી નોટમાં આ સંખ્યા અંકમાં અને શબ્દમાં લખવાની છે. તો બાળકો, આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું. થેન્ક યુ.